નમસ્કાર મિત્રો, જે સંવાદની તમામ યુવાનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે સંવાદ એકવાર ફરીથી આવી રહ્યો છે. હા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પરીક્ષા પે ચર્ચાના આયોજનની ચોથી આવૃત્તિમાં ધોરણ 9-12ના વિદ્યાર્થીઓ, શિક્ષક તેમજ વાલીઓ જોડાઈ શકે છે. તો આજે આપણે પરીક્ષા પે ચર્ચામાં ટીચર લોગિન આઈડીમાં દરેક સ્ટુડન્ટને કઈ રીતે પાર્ટિસિપેટ કરાવવા તે આપણે આ વિડીયોની અંદર શીખવાના છે. તો સૌપ્રથમ મિત્રો, તમારો જે મોબાઈલ છે તેમાં તમે ક્રોમ બ્રાઉઝર ઓપન કરો. મિત્રો, ક્રોમ બ્રાઉઝર ઓપન કરશો એટલે મિત્રો અહીંયા ગૂગલનું સર્ચ બાર તમને જોવા મળશે. ત્યાં તમે ટાઈપ કરો માય ગોવ. મિત્રો, માય ગોવ ટાઈપ કરી અને એન્ટર આપો. એન્ટર આપશો એટલે મિત્રો અહીંયા mygov.in નામની વેબસાઇટ જોવા મળશે. તો તેમના પર તમે ક્લિક કરો. ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમને 3 આડી લાઇન જોવા મળે છે. તેમના પર તમે ક્લિક કરો. ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા માઇક્રોસાઇટ્સ નામનું મેનુ જોવા મળશે. તેમના પર તમે ક્લિક કરો. ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા ઇનોવેટ નામનું ઓપ્શન જોવા મળે છે. તેમના પર તમે ક્લિક કરો. ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમને અલગ અલગ પેજ છે એ જોવા મળશે. તેમાં તમારે મિત્રો પરીક્ષા પે ચર્ચા 2021 નામનું જે પેજ જોવા મળે છે તેમના પર તમે ક્લિક કરો. ક્લિક કરશો એટલે સૌપ્રથમ મિત્રો તમારે લોગિન થવાનું રહેશે ને જે ટીચર લોગિન થયેલા છે તેમનું અહીંયા નામ છે શો થશે. ને જે ટીચર મિત્રો છે એ લોગિન થયેલા નથી તે સૌપ્રથમ મિત્રો અહીંયા લોગિન પર ક્લિક કરો. લોગિન પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા સૌપ્રથમ તમારે રજિસ્ટર કરવાનું રહેશે એટલે અહીંયા રજિસ્ટર ના ઉપર ક્લિક કરો. રજિસ્ટર પર ના ઉપર ક્લિક કરશો એટલે દરેક શિક્ષકે છે તેનો અહીંયા ફૂલ નેમ એન્ટર કરવાનો છે, તેમનો ઈમેલ આઈડી એન્ટર કરવાનો છે, ઇન્ડિયા મિત્રો સિલેક્ટેડ રહેશે. અહીંયા દરેક શિક્ષકે છે તમારો તેમનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. ત્યાર મિત્રો દરેક જે ટીચરનું લોગિન રજિસ્ટ્રેશન કરવા માગે છે તેમનો અહીંયા બર્થ ડેટ નાખો. ત્યારબાદ મિત્રો સિલેક્ટ જેન્ડર, અહીંયા જેન્ડર સિલેક્ટ કરો, મેલ છે કે ફિમેલ. ત્યારબાદ મિત્રો અહીંયા જે બોક્સ દેખાય છે ત્યાં તમે રાઇટ કરો. ત્યારબાદ મિત્રો ક્રિએટ ન્યૂ એકાઉન્ટ દેખાય છે, તેના પર આ માહિતી ફિલઅપ થઈ ગયા બાદ અહીંયા જે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ દેખાય છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર જે એક ઓટીપી જશે તે ઓટીપી છે એ સબમિટ કરશો એટલે તમે આની અંદર લોગિન રજિસ્ટ્રેશન છે તમારું કમ્પ્લીટ થઈ જશે. હવે મિત્રો રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયા બાદ તમારા આઈડી પાસવર્ડથી તમે લોગિન થવાનું રહેશે. હવે મિત્રો લોગિન થશો એટલે તમારું મિત્રો અહીંયા નામ છે એ શો થશે. હવે મિત્રો જે અહીંયા પરીક્ષા પે ચર્ચા 2021નું જે પેજ દેખાય છે તેના પર ક્લિક કરો. ક્લિક કરશો એટલે મિત્રો અહીં તમે જોઈ શકો છો પીપીસી 2021 કે બારે મેં ઓર પુરસ્કાર અહીંયા મિત્રો દેખાય છે તેના પર તમે ક્લિક કરો. ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા પાર્ટિસિપેટ નાવ અને ભાગ લે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા મિત્રો અધર્સ ડિટેલ આપેલી છે તે ડિટેલ છે તમે રીડ કરી શકો. હવે મિત્રો પાર્ટિસિપેટ નાવ પર ક્લિક કરો. ક્લિક કરશો એટલે મિત્રો તમે જોઈ શકો છો સ્ટુડન્ટ પાર્ટિસિપેટ થ્રુ ટીચર લોગિન. એટલે મિત્રો આ ટીચર લોગિનના આઈડીની અંદર દરેક સ્ટુડન્ટને કઈ રીતના એડ કરવા તે આની અંદર આપણે એડ કરી શકશું. તો મિત્રો હવે પાર્ટિસિપેટ નાવ જે દેખાય છે તેના પર તમે ક્લિક કરો. ક્લિક કરશો એટલે મિત્રો જે સ્ટુડન્ટ આપણે ભાગ લેવા રહ્યા છીએ તે સ્ટુડન્ટનું અહીંયા તમારે નામ એન્ટર કરવાનું રહેશે, તે સ્ટુડન્ટનું ઈમેલ આઈડી એન્ટર કરવા છે, તે સ્ટુડન્ટના મોબાઈલ નંબર એન્ટર કરવાના રહેશે. ત્યારબાદ મિત્રો તેમનું જેન્ડર અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો જે સ્ટુડન્ટ ભાગ લીધો છે તે સ્ટુડન્ટને બર્થ ડેટ એન્ટર કરો. ત્યારબાદ મિત્રો અહીંયા તેમની કક્ષા સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા તેમના પેરેન્ટ્સનું નેમ એન્ટર કરવાનું રહેશે. અહીંયા મિત્રો તે સ્ટુડન્ટની સ્કૂલ નેમ એન્ટર કરવાનું રહેશે. અહીંયા તેમનું બોર્ડ સિલેક્ટ કરવાનું રહેશે જે બોર્ડ લાગુ પડે તે. ત્યારબાદ મિત્રો તેમનું એડ્રેસ અહીં એન્ટર કરો. ઇન્ડિયા છે ઓટોમેટિકલી છે એ ઇન્ડિયા છે એ કન્ટ્રી છે સિલેક્ટેડ રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે, તમારે જે સ્ટેટ લાગુ પડતું હોય તે સ્ટેટ સિલેક્ટ કરો. ત્યારબાદ મિત્રો અહીંયા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે, તો જે ડિસ્ટ્રિક્ટ લાગુ પડે તે સિલેક્ટ કરો. હવે મિત્રો તમારે તે સ્ટુડન્ટનો પિનકોડ છે એન્ટર કરવાનો રહેશે. અહીંયા મિત્રો જે વિષય પર તે સ્ટુડન્ટ ભાગ લે છે તે વિષય સિલેક્ટ કરવાનો રહેશે. અહીં 5 વિષય આપેલા છે, સ્ટુડન્ટ જે વિષય પર ભાગ લીધેલો છે તે વિષય છે સિલેક્ટ કરવાનો રહેશે. જે વિષય પર ભાગ લીધો છે તે વિષય પર અહીંયા છે તમારે ટાઈપ કરવાનું રહેશે 1500 કેરેક્ટરની અંદર. ત્યારબાદ મિત્રો અહીંયા તમે જે નરેન્દ્ર મોદીને જે પ્રશ્ન પૂછવા માગો છે તે અહીંયા ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો સબમિટ કરવાનું રહેશે એટલે મિત્રો સબમિટ થઈ જશે. તો આ રીતે છે આપણે જેટલા સ્ટુડન્ટને આપણે પાર્ટિસિપેટ કરાવો ને એટલા દરેક સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ થઈ જશે.
તો મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલાય. થેન્ક યુ. જય હિન્દ. જય ભારત.